પોરબંદરની ચોપાટી ખાતે પ્રવાસીઓની સુવિધા માટે તોરણ ટુરિસ્ટ બંગલાનું નિર્માણ કર્યું હતું જેને હાલ પ્રવાસન વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું આગામી સમયમાં તેનું ખાનગીકરણ થાય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે આ સરકારી હોટલને ફરી શરૂ કરવા માંગ ઉઠી રહી છે પોરબંદર એ ગાંધીજી નું જન્મ સ્થળ અને સુદામજી ની ભૂમિ હોવાને કારણે દેશનું મહત્વનું પ્રવાસન સ્થળ ગણી શકાય દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ અને યાત્રાળુઓ અહીં આવતા હોય છે આયાત્રાળુઓની સુવિધા માટે લગભગ ચારેક દાયકા પહેલા ચોપાટી ખાતે વિશાળ જગ્યામાં તોરણ ટુરિસ્ટ બંગલાના નામથી સરકારી હોટેલ શરૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર તેનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું આ સરકારી હોટેલમાં ડિલક્સ રૂમ હોવા છતાં શહેરની અન્ય હોટેલોની સરખામણીમાં ઓછું ભાડું હોવાને કારણે પ્રવાસીઓને સરકારી હોટેલનો લાભ મળતો હતો તો બીજી તરફ સગાઈ અને લગ્ન જેવા પ્રસંગો પણ આ હોટેલના વિશાળ પટાંગણમાં થતા હતા તે ઉપરાંત જન્માષ્ટમીના લોક મેળા દરમિયાન પણ ટુરિસ્ટ બંગલાનું મેદાન ફૂડ ફેસ્ટિવલ માટે ભાડે આપવામાં આવતું હતું પરંતુ હાલ આ ટુરિસ્ટ બંગલો પહેલી ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો હોવાની જાણકારી મળી છે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી સમયમાં ટુરિસ્ટ બંગલાનું ખાનગીકરણ થવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે આ ટુરિસ્ટ બંગલો વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ શહેરભરમાંથી ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર